नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યૂઝ. 2047 પર રાષ્ટ્રીય સંમેલન રોડ મેપ આગળ ભારતના સ્વતંત્રતા દિવસના અવસરે 15 ઓગસ્ટ 2024 ના રોજ પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઇટ્સ દ્વારા ઇન્ફોસિટી ગાંધીનગર ગુજરાત ખાતે મિશન વિકસિત ભારત 2047 ધ રોડ મેપ અહેડ પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી રાકેશ પાંડે પ્રેસિડેન્ટ, PFHR સહિત અન્ય મહેમાન પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2047માં સુધીમાં વિકસિત ભારતનું વિઝન આપ્યું છે અને 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનું રોડમેપ આપ્યું છે. PM એ જણાવ્યું છે કે વિકસિત ભારત વિઝનનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ નાગરિકોમાં સમાવેશી આર્થિક ભાગીદારી છે. આ પહેલનો ઘટક આગામી 5 વર્ષમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના ક્રમમાં સમાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય છે. વિકસિત ભારત 2047 સુધીમાં વિકસિત ભારતની કલ્પના કરે છે, જે તેની સ્વતંત્રતાની શતાબ્દીને ચિહ્નિત કરે છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ટેકનોલોજી અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને સર્વગ્રાહી અભિગમ દ્વારા વિવિધ સામાજિક આર્થિક પડકારોનો સામનો કરવાનો છે. સાથે જ નવીનીકરણીય ઉર્જા અને પર્યાવરણીય સંરક્ષણના પ્રયાસોને અપનાવવાથી ટકાઉ પ્રગતિ સુનિશ્ચિત થાય છે. સરકાર, ખાનગી ક્ષેત્ર અને નાગરિક સમાજ વચ્ચેના સહયોગી પ્રયાસો દ્વારા વિકસિત ભારત મિશન 2047 ભારતને તેના સાંસ્કૃતિક વારસાને સાચવીને અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહિત કરીને વૈશ્વિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે. પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઇટ્સ કા સેમિનાર હૈ વિકસિત ભારત કે ઉપર ગાંધીનગર ઇન્ફોસિટી મે. મેં ફિલ્મ અભિનેતા હું પ્રેસિડેન્ટ પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઇટ્સ. लगातार 15 सालों से भारत के विभिन्न राज्यों में मैं इसको कराता रहता हूं, और आज विकसित भारत पर ये सेमिनार इसलिए किया गया है कि आज शिक्षा में, स्वास्थ्य में, चिकित्सा में विकास तो हो रहा है, लेकिन बहुत सारे विकास की ज़रूरत है जो होनी चाहिए. और इसको लेकर आज पूरी हमारी फिल्म इंडस्ट्री, सामाजिक क्षेत्र से लोग, लॉ फील्ड से जो लोग हैं, डिफरेंट डॉक्टर्स आए हुए हैं, तो हर फील्ड से लोग यहाँ पर आए हुए हैं. और हम लोग 15 अगस्त को, जैसा कि प्रधानमंत्री जी ने भी कहा है कि घर घर तिरंगा, और इसको सेलिब्रेट करना है, तो यहाँ उत्साह के साथ मैं पूरी फिल्म इंडस्ट्री के साथ एक तरीके का आज आज़ादी का जो है हम लोग सेलिब्रेशन कर रहे हैं. और 15 अगस्त के दिन एक ऐसा दिन होता है, एक शाम देश के नाम हो और सब लोग इसमें मिलजुल कर हिस्सा लें और इसका पार्ट बने, तो इसके लिए एक बहाना भी हो जाता है और एक अच्छा कार्यक्रम भी है जो देशभक्ति की भावनाओं से ओतप्रोत कर देता है. तो इसलिए आज इस प्रोग्राम का आयोजन किया गया है.